ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે. ખાલી માની દોત કછેરું ને તો આખા ગામમાં કોઈ આપણે બોલા ના 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 આખા ગામમાં બધા ખબર છે વાઘું ઈર્ષારું છે આખા ગામમાં બધા ખબર છે પાછી પણ આપણે કોઈ કહીએ ક જ નહીં કોઈ કહીએ કદ નહીં ખબર છે કે વાઘું ઝઘાડો મોણસ છ માની છો મારા સાપરું છે તો બીજોને હું કા રવા દઉં હા બીજોને ઉલાડી મેલું શું ખબર છે જી તાને ખાટીઓ છૂટ્યો છે હાલ તો ગીત ગાતો તો ગોમિયા આવજો અમી સાતી એ ગોમ્મા ઉતારી છો લ્યા એ તને કોઈ ગોમ્મો કહેવા વાળું ના આવે એટલે હું ફાડે ચડવાનું છે ઊંડી હોય છે અમે એક ધોલ મેલ્યો તમે હાલ પોયલા જેવું મોટું કઈ ના આવ્યું અરે ગોમ્મો તારે જરા સાપરું થાય એટલે બીજો ને હું મકો હાથે કેમ કા પડાવે અનુકા કોકના ઉપર ઈર્ષા કરે છે તને શરમ છે કે નહીં કિરગી તમારે દાડું તોડી જાય હાલ હમણાં આ તારા નહીં ઈમો તારા ભાનું દાડું છે તારા ભાનું દાડું તાર ભાઈ ઉછીનું દાડું આવ્યું છે ઉગ્યું છે એટલે તમારું કોઈ ગોમ્મો કહેવા વાળું ના આવે એટલે હું કોઈ કઈ જ ના આકે કને તને તું કેવા આવ્યો છે ઓવા ઓવા હું કેવા આવ્યો છું એમ હમણાં અગળ્યો ગાડી ગુંગા કાઢી લો બાર હમણાં હાલ હમણાં હમણાં તારા કાઢી નાખ્યો ગુંગા હમણાં હાલ હમણાં ગોમમાં જોન ત્યાં બધું અફાઓ ખોટી ખોટી ફેલાવશે આ પડી જવાનો છે ને આનો મકાન પડી જવાનો છે ને અફાઓ નહીં ભાઈ સાચી વાત છે 2038માં પ્રલય લાવવાનો છે અને ઊંડનું ચોમાહું વાવાઝોડા સાથે પૂર આવવાનું છે ને બધો સાપરો તણી જવાનો છે ભાઈ જા જા તારે કોઈ વાત નહીં વાપરવા માંગતો હું તો મજા નહીં પાછો હજી હજી મજા નહીં રહે પાછો કોણથી મજા છે બીજો બસ આ દૂણું દેખાય છે ને આ બધું ફાડી કાઢ્યું ને પણ તને થોડું નહીં લે તારું પેટ છીણી ના હમણાં તું બંધ થઈ જા નકા હમણાં આ તો આ પહેરણનો તો બદલો હું વાળી લો તાર ઉપરથી જતો રા આપ કહું છું નોકરી તમને પટાઈ દઉં લે તને ગમો કોઈ કહેવાળું ના હોય એટલે બાપા બાપા ઉભરા ઉભરા અરે નહીં છોડું લે તને નહીં છોડું વાકું હજી રહવા દે ખરું કહું છું હજી રહવા દે તાને લે અરે ના કહું તું રહવા દે લે જોઈ લ્યો તને જે લાય તાર્યું ઉભો રહ તું ઘર અને હાથ વાગ્યા ને ઉઠાડી છે પણ આ વાહન કહે નહીં વપરા છે લે હેડે અમલ મોરું કર્યા વગર હા પણ શાંતિ રાખો પણ ભોજન બનાવતી ભૂખ લાગી મને ભૂખ લાગી છે તારે ખબર તો છે બે ઓળ્યો છે એટલી ફટાફટ પતાવી દે અને ના હોય તો પછી પેલા ખેતરમાં પલો માઈ પછી ઈંડા કરવા હવા ના પૂરમાં ના ના મારી માની ખબર તો પબ્લિક ને છે કે વાઘો ઈર્ષારું છે ના ના આખા ગામ બધા ગોઠવ્યું છે પણ આ ખાટીઓ ખરો ને માની જો અહીં કહેવા માંડ્યા ના ટપ્પલ લેવા મેલા છે મને પહેરણ ને બેરણ બધું છીરી નાખ્યું ને પટ્ટી મારી જો દોરી જો પણ પોકવા ના દીધો મને કા સોબરો તોડી નાખો દીધો
ના ના એના મનમાં સમજ છું અને સાચું છે સાચું કહેવાનું કા ગમવા ઈશારું શું ઈશારું શું ખાટીઓ છે હવે થોડી ઈર્ષા એના બારવી પડશે માની છ ખાટીઓ નહીં આતો લ્યા મેઠિયો એટલે ખાટો હવારો ને મગજમાં ફરે છે એટલે ખાટીઓ યાદ આવશ મેઠિયો મેઠા હાખા રાત વરસાદ આવ્યો આખી રાત વરસાદ આવ્યો પણ આ દોશીને કીધું તું કે થોડા કોથળા બધા કાપ પેલા એ કર્યા હોય તો પલળા પ્યાહો પણ ના મોને હું તો આ પથ્થર કાઢીને કોઈ કોઈ કમ્પ્લીટ બનાવી દેવું છે ધાબા જેવું તે શેડ તે બેહો પલળે જ ના તાણે દુઃખ કાઢી નાખવું પડશે વળી આટલું સારું છે તે વળી અમારા વળી આટલું રહવા થાય છે આપડે ગરમો જતા રહીએ આ બેહો તો પછી પલળીએ સાલ ખરું બેસો ને બેસો બધા આશ્રમ મિલ્યા તને ખબર છે બેસો બેસો ભિખારી થઈ જવો તમને ખબર જ નહીં એટલે આ બધું લઈ લેવાનું છે આ જમીન ઉડી જતું એટલે બીજો જવું આગું તમે જોણો તમે જોણો જો કંઈ જો એમ નહી આ બધું શું લઈને જવું અમે તો બેહો આ પરિવાર ને બધું શું લઈને જવું પરિવાર બેસે જોથી આવી છે ઈજતી રહીશ તમે ચોખ્ખી વાત કહી દો બધું અને આવું જો તમે વાત લાયા ગોમાં હું જોણ ત્યાં કોણ જોણ હું બધું ફરનારું છું યાર હું તો બધું વિજય છે ફરનાર બધું જોણ મળાય અને 2038 માં ભૂખામાં પાડો છે એ જોણીને સરકાર બધા સાપરા ઉલારી મેળવા છે આગળ બધી કંપનીઓ નાખવાની હા તો ભાઈ અમારે શું કરવું પડશે તમારે સંડાસ કરવું પડશે એ તો કુદરતી છે પણ અમારો કોઈ રસ્તો ખરો કે આ બધું અમારું રસ્તો નહીં સરખાઈ રસ્તા બધા પૂરું દીધા નું કામ બધું હારી મેળવાનું છે એમ ઓ મારું કોઈ ચાલવું નહીં ભાઈ એમને અમારું બચાવ થાય બે હોય અમેરી એવું કોઈ ખરું બચાવની તો વાત છોડો કુદરત જાણે જોશે ને તને લઈ જશે બચાવની વાત છોડ દો બધું અહીંથી ઉલારી મેલી અને પારકા કોમમાં નાહી જો એટલે બધું શાંત પડી જાય ઓળખીતા સાહેબ નહીં ઓળખીતું નહીં કોઈ મને કોણ ઓળખે હું એકલો જ ઓળખીતું પોતે જાતે સાહેબ નું કોઈ કોઈ આટલું રહેવા દો કોણ મારો સાહેબ કોણ હું પોતે આ બધું લફા દફા કરી દો ભાઈ મળી જાઓ કોટા ભિખારી થઈ જાઓ અને હું કઈ લાકડા જેવા થઈ જાઓ હાગના લે વાઘુભાઈ પણ અમારે સસુંદરા જેવા થઈ જાઓ ઓકે આઈ ડોન્ટ લાઈક ધીસ વેરી ડિફરન્ટ કે તમે તો ચિંતા પડો એ વાત લઈને આવ્યા છો મારા ઓછા અમારા આ બધો પરિવાર આ બેહો અમારા છોકરાઓ બધું શું લઈને જવું હવે નાના આ સરકારને શી કરે અમારા આટલી જગ્યાને શું જરૂર પડી છે તે ક્યાં લઈ લેવી છે લઈ લેવી છે અમારે તો ચિંતા બેઠી છે અને નહીં અમારે તો ઘરનું એ કશું નાના સારું કોઈક કરવું પડશે કોઈકનું ભેગું થવું પડશે કે મારા આટલું બસાવવું પડશે શું લઈ જ આ બધું પરિવાર લઈને બધા એરિયા એવો છે ને એ ખબર પડતી નહીં કોઈ એ વળી પાછો કોનો ફોન આવ્યો હલો હલો ના ના ભાઈ માપણી માપણી અત્યારે કોઈ બધું કામગીરી બંધ છે બરોબર અત્યારે કોઈ કામગીરી ચાલુ નહીં તમને કોને કીધું આવું અને એ બાજુ તો કોઈ પાસ થાય એવું જ નહીં રસ્તો તમને કોને કીધું ના ભાઈ ના ભાઈ ખોટી વાત છે ના ખોટી ખોટી અરે ભાઈ ખોટી વાત છે ખોટી અફવાઓ કોણ ફેલાવે છે અરે નહીં થવાનું ના અફવાઓ કોણ ખોટી ખોટી કોણ અફવાઓ ફેલાવે છે કાયદેસર હા ના કે કાયદેસર કાર્યવાહી થાય અમે ખોટી ખોટી અફવાઓ ફેલાવો છું તું શું કીધું હાર મેં કહો મારા બેટા શિખર શોથી અફવાઓ લઈ લઈને આવું છું ખોટી ભાઈ ગોમો બધી અમને ખબર હોય કઈ હોય ખબર હોય અને અમે ખોટું તો ચલાવતા નહીં ના ના ખોટું ચલાવતા નહીં આ નહીં ખાવા પડશે કે ખોટી ખોટી અફવાઓ ફેલાવીએ છીએ આપણે બેટા શિકાર ગમમાં તો એવા મોણસો પડ્યા હોય છે ને
કપા તો હારો થઈ ડો હા થોય કે મજૂરી કેટલી કરી છે રાત દાડો મમમ બસ મો તો હમરદો વર હાથ ન તો તે પણ આટલા વર તો દાણ્યો છે તો મુકો હા વરસાદ ની આવતો અમાર તો કપા નું થા આખો બસ આપલું આટલું ખાલી આટલું થઈ જાય ને થોડું પાછી જાય ને થોડું સરિયા તું આટલું પાછી જાય તોડે પેલા છોકરાને થોડું દેવું છું છે તે પૂરું થઈ જાય હા એ જ ને ના હોય તો પછી થોડી ઈટો બીટો ખ્યાસ આવીએ હા ભલા છે હા ના હોય થોડી ઈટો બીટો ખ્યાસ આવીએ ને પછી ઘરનું ના હોય થોડું રહી એવું જ કરે કે સોમાં આમ તકલીફ પડે સાચી વાત હોય હા એ તો પહેલા કરવું પડે આવ કરવા ભાઈ તાણા હું તો અલે આવો બાકુભાઈ આવો આવો હો બાકુભાઈ ભાભી મજા મો બસ મજા મજા હું ખોતરો છો આ થોડા કપા હતા ભરી આટલું તાણ શું કરે તાણ અમારે તે બે જણો તો તે રાગ રાગ ભરી આ પટાઈ દિવસે એટલે આટલી ઓર છે તો હું પટાઈને કહું જી કપા ખોતરી નાખો કપા ને પેલું કસ્તર ખોતરી મારું એમ કેવું કપા ખોતરી નાખો કપા ખોતરો ભલા તમે હોય તો લોખંડ ભંગાર લોખંડ ભંગાર ની કંપની બનસ હા લોખંડ ભંગાર ની કંપની બનસ શું કહો આ બધું હોય કે હોય થી તમે જો દો ને જો હા જોથી વિમાન દોર છે ને હા ઓય લોખંડ ભંગાર માં આવશે હા ઓય લોખંડ ભંગાર ની કંપની એટલે બાજુ પૂરા નીકળ થી લોખંડ ભણી વિમાન સીધું કંપની માં જા આ તો નકમ જ બધું હું વાત કરો તમે આ મહિના માં કામ ચાલુ થવાનું છે પણ આ તો મને તો કોઈની આવી તો કોઈની વાત નહીં કરી તમારી વેતર મારું છે ને સરકાર જપ્ત કરી લે તમારું હોય ને તોય એવું સરકાર કે એ કરવું પડે સરકારનું સાલ અટાડે તે એટલી ગોર તમારે આ કપા તો પાક અલે આ કેડ્યો નહીં આવું બધું ફેરાઈ જા હા આ તો કંપની બનવાની જોઈએ કણ ચાર પોત તો ચાર પોત તો સંડાસ બાજી તો વિદેશી પબ્લિક ટૂડમાં આવશે લોખંડ ભંગાર જોવા તો પછી અમે કીએ ખોટું નહીં આ તો ફેરાઈ દે ખોટી મજૂરી કરીને મળી જા હા અને તું છોડી દો હા તારું જાય તારું વિમાનવાળા નું એ વિમાનવાળા ને તારું બેટ જાય એ હોય છે અમારે ખેતર માં તારા ભંગાર ની આ ફેક્ટરીઓ ખોલવાની આવતી ત્યાં અસલ કપા બપા મજૂરી કેટલી કરી છે કપા ચો થયો આપડે તો ડોશી મન 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 ગમો હમાસા લઈ આવજે તમે તો હમાસા તો મેં કરેલી વાત જ છે ને બાતલ હું આ કળો પહેનારી તો વિદેશ માં બીજ માં જો ફરવા વાળો મોણ જ થાય કે એને તો પહેલી ખબર પડે છે એને એ બોલે ને એ હાસું જ હોય છે કદી જૂઠું ના બીજે કોઈને કીધું હોત ને તો વધો ન તો પણ મારા કપ્પા હું ગમ જઈને આવું ના ના હા હું આવું તું તારે ના સોકર ઊંઘે ઊંઘ નહીં આવતી કે ખાવાની ગમતું નહીં પેલા વાઘો ભાઈ કહી ગયા છે કે તમારે તો ઘી સાપરું ઘરનું બધું જવાનું છે હવે મારા આટલો બધો પરિવાર શો લઈને જવું હવે કોને પૂછવું ખરેખર ખરેખર આ હું થવા બેઠું છે મને એક ખબર પડતી નહીં હા મેઠા ભાઈ આવો આવો અરે આવા એવું નહીં મારે થોડું ઉતાવળ આવો કે ત્યાં મારા ભાઈ એક તો બધી જબરજસ્ત આફત આવી ગઈ છે ને થોડું ઉતાવળ અરે મને આફત આવી છે મને થોડું તમે બેહો સુખ દુઃખ ની થોડી વાતો કરો મને થોડું દુઃખ ઓછું થાય અરે હું સુખ દુઃખ મારા તો આખો હેતર જાય છે આખો હેતર જાય છે શું તાણ હું એ કોઈ પેલું કે લોખંડ ભંગાની ફેક્ટરી આવશે ને કે વિમાન આવશે આટલાથી હોય થઈને હોય થઈને થી જાય તમારું મારે તો કપા ને બપા બધું જાય છે તમે જુઓ તો મજૂરી કઈ કઈ થાય છે એટલે તમારે તો ખેતર જાય છે ને મારે તો આખું ઘર જાય છે આ મારા હોજવણ શું લઈને જવું આ બધું કહેજો આખા પરિવારને શું લઈને જવું હું એમ કહું છું તમારે હોય હું સાપરું જાય એટલે આ મારા જાય છે કીધું પેલા વાઘુ ભાઈ કી તમારે મારે કે તમારે વાંચ્યું બધું જતું રહે ખોટી વાત છે અને હું તો કઉ છું આપડે જોયા જોણ્યા વગર લઈ લે આપડે હાલ શું જવું એમ કઉ છું જમીન ની માપણી કરતો સાહેબ રહ્યો ને આપડે નમતેદાર આપડે નતો આપડે પેલા રૂપિયાભાઈ ની જમીન ની માપણી બે ભાઈ લડ્યા હતા એ વખત નંબર નતો લીધો છોકરા
જમીન માપણી કરતા સાહેબ ને ફોન કરજો. અમારે આયા છે રે, તાર ઘેર નતા આવ્યા? અમારે તો ઘર જાય છે યાર. તાર બાપો ને તાર કાકો બે જણા લડ્યા ત્યાં નતા સાહેબ? આયા સાહેબ ફોન કરજો. એટલે મારા ઘર જાય છે ને કડવા ભાઈ નું વળી રિંગ વાગે છે. ખેતર જાય છે તારે કોઈ નહીં જતું? મારે જાય છે કે તારે ઢાળ્યો તો તોરી બધો એવું હોવ. એટલે વાકુ ભાઈ ને સારું આપણું જોણ કરી રિંગ વાગે છે. હા એ થોડી વાતો કરતા તને. હેલો હેલો. હા બોલો બોલ. હું કરો છો ફોન લગાઈ બોલતા નહીં યાર. એ હો સાહેબ, પણ હું આ વાત કરતો હતો. હા કોણ બોલે? હું આપણો કડવો ભાઈ બોલું સાહેબ. ગોમતી? ઓ ગોમતી. હા બોલો બોલો. હું ગોમતી. તે એક કામ કરો કે આપણો ના હોય તો તમે આવજો, આપણા જમીનની માપણી ને એવું કરવું છે ને, થોડીક ફમાસાલ લેવા તમારા પાસેથી. શું થયું? પણ તમે સાહેબ આવો તો ખબર પડે કે તમે આવજો. એટલે કોના ઘેર આવું? મારા ઘેર, આપણા મેઠાલા ના ઘેર. વળતર મળશે કે નહીં મળે એ આપ પૂછી લેવું. કેવું તો કઉ છું, હેતર જતું હોય તમારે છાપરું જતું હોય, ઓળખ ઢાળ્યો કે જાય છે, તેનું વળતર બળતર સરકાર હાલે છે કે સેવું છે સેવું? આપડે લેવા પડે કે? વાત સાચી. અને કડવા ભાઈ બધું હાસવું, પણ અત્યારે આ બધું લઈને આપણે જવું છો એ મન તો ચિંતા પેઠી છે. પણ મારો બાપ દાદા નું તો હણું જાય છે આખું હેતર. મેઠા બા મારે જાય. એટલે ગોમમાં બધું કે જાય. પેલા વાઘુ ભાઈ ફરતા ફરતા બધાને કીધું છે કે ભાઈ કોઈનું રવાનું નહીં. હા કોઈનું એ રવાનું નહીં એમ કીધું. અને આ ઉપાડા લઈને જવાના છો ભાઈ? તો એ તો કહું છું તાણે. આપણો પરિવાર સાહેબ જબરસિંહ ત્યાં બેઠા છીએ ને અમારે તો ઊંઘે ઊંઘ નહીં આવતી હવે. એવું થયું છે સાહેબ? એટલે વગડામાં જતા એમ? એટલે એક જમીન ની માપણી થોડી થોડું તપાસ કરવા આવ્યો થોડી. બોલો શું હતું? કે એટલે સાહેબ સારું, અમારા દસ્તાવેજ બસ્તાવેજ ના હાથ બાર ના ઉતારા ને ઉતારા બધું કમ્પ્લીટ છે. અને અમારા જમીન અમારા નોમું છે બરાબર. ઓને એને નોમું છે, એના ઓને નોમું છે, બધાને નોમું છે. અને સારું હસબન્ડનું જાય આ જમીન. એટલે હસબન્ડનું તો થાય, અમારે તો કોઈ ખબર નહીં કે કોઈ ભાળ નહીં, કોઈ હમાસાર નહીં, કોઈ ટપાલી નહીં, કોઈ કાગળિયું નહીં. અને હસબન્ડ અમારે હેતર આખું એમને એમ થાય. અમારે એ પેલું ઘર આગળ છે ને બધું જાય છે ને, ઘરે જાય છે ને. હવે સાહેબ અમારે શું કરવું? હવે અમારે શો રહેવું? આ બધું શો આખું હેતર કે આખી કંપની આવે છે લોખંડ ભંગારની વિમોનના આગળ મારે હેતર બાજુ. આ બધું કોણ કહેતો મને? અને મારા એ કીઝી કહો તો મોટું કંપની મોટી કીઝી એલ્યુમિનિયમની બનવાની છે. અરે યાર આ તો જો એરિયા કોઈ એટલો બધો સાથે કોઈ જરૂરિયાત એરિયા સાથે આ બધું એકણ આવે આ બધું તમે તમે સર્વે કરો એટલે તમને ખબર હોય. બધી ખબર જ હોય છે કે આ જગ્યામાં કશું કોઈ બનવાનું નહીં. પોટલા ઉપાડ એવી વાત મળી છે? ખોટી વાત છે. હું બધું આ મારો ધંધો છે, મને ખબર ના હોય. નોકરી બધું સર્વે કરવાની હા છે ના છે બધું, કયા જગ્યાએ કઈ માપણી કરવી બધી મને ખબર જ હોય. હોય તો કશું નહીં આવ્યું મારા જોડે. વાત ખોટી છે. આ તો તમારે એવું હોય તો તમારે જો એવું બનવાનું હોય તો તમારે ઘેર નોટિસ આવી જાય તમારે. તમે આ જગ્યા તમે સરકાર તમને ફોન કરી કોઈ કાગળ નહીં આવે સાહેબ.
કોઈ આગળ નહીં. કાકા મારે કહેવાનો મતલબ એ છે કે તમારું કોઈ પણ કામ સરકારી આવે ને તો પહેલાં તમને તમારા નોટિસ આવે અને તમને જોણ કરવામાં આવે અને પછી તમારે એ તમારી કાર્યવાહી ચાલુ થાય. હલો, વળતર મળી જાય. વાઘુભાઈ આવ. ચોકન છે કડવોભા બોલું. હા બોલો બોલ. ઓય મેઠાની કણ આવજે થોડું કોમ છે. મેઠાની કણ થોડું આવે ને મારું કોમ. તાન ભાઈ તારે થોડી રાય લેવી. ખોટી ખોટી અફવાઓ કોણ ફેલાવે છે યાર? કોણ છે એ લોકો? સાહેબ હું તો કપા ને અત્યારે તે દોષી કહું તું ને જ ને. હું તો કઉ લાઈન એ માણસ છે. કોણ? ગોમનું જ છે. ગોમનું જ છે. અરે આ તો ખોટી અફવા છે યાર. તમારે નોટિસ આવી તમારે કે જો ઘરે નોટિસ આવી કોઈ આગળ પસ્તાનો એટલે તમને નહીં ખબર પડતી યાર કે નોટિસ આવે તો આપણે સરકાર તમને જોણ કરે પહેલા. આ તો ખોટી અફવા છે યાર. ભાઈ સાહેબ અમે આવા તો તમને કહી દઉં સ્ટીલની કંપની બનવાની છે. આપડે આખા ગોમ માં આખું ગોમ ખાલી કરવું પડશે. એવું ભાઈ? આ મેમોન છે. ઓ મેમોન છે. ઓમની જમીન જાય. મેમોન છે. ઓમની જમીન જાય. અબા જાવ કાકા. ઓ મેમોન છે. મેમોન એટલો બરો. તમારે સ્ટીલની કંપની જવાની છે. આ ગોમમાં આખી સ્ટીલની કંપની બનાવશે. ગોમ ખાલી થવાનું છે. તમારે જેવું ગોમ? હું તો મારો પરિચય પછી આપું છું. પહેલાં તમારો પરિચય આપો. તમે કોણ છો અને તમારો હોદ્દો તમને આ બધું કોને આપ્યો? તમને આ બધું સમજાવવાનો આ લોકોને કે ગોમની અંદર ભરમાવવાનો આ બધું કા સ્ટીલની કંપની આવે છે ડેકોમ પૂછવું આ બધું આવે છે તો તમારો આ હોદ્દો તમને આપ્યો કોને? પેલા ઉભો થાય બેવા દેવું. મોટા મોણા છે. શું નતું ભાઈ આવ્યો? એ સોનો મોનો હમણાં જેલના તારો ભા સાહેબ શું? સાહેબ શું માપણી ના સર્વે કરું આખા ગામ નો આખા આખા મહેસાણા જિલ્લાનો સર્વે કરું સાહેબ શું? હું કંકોણો સાહેબ આરો જ થા કેવા વાળો સાહેબ આજ મને આરો કેવા આવ્યો તો કે વખાણ કે ભંગાર ની ને વિમાન આપવાનું છે ને કોઈ ફેક્ટરી માં હેતર મોક્યા આ જુટ્ટો. હવે હાલ મેં મારા કોને તો ઉભરી રહ્યો સ્ટીલ હાલ ના કીધું કે આ બધું આવવાનું છે. આ તો આ બધું તમે કીધું કોને? તમે એ વાત કરજો મને. તમે હા આ બધી વાત તમને કરી કોને? આ તમને ખબર છે કે કાયદેસર કાર્યવાહી થાય તમે આ લોકોને ભરમાવો છો ખોટા કરી અફવા ફેલાવો છો તો એની અંદર તમારે તમારા ઉપર કેસ થશે. સર કે કમ મોર કે ગમે તે કરો પોલીસની કાર્યવાહી થશે અને તમારે જેલ ભેગું થવું પડશે. ભાઈ ગરીબો ને હેરાન કરે સાહેબ. અમે તો આ ઊંઘવા નહીં દેતો મોળસ અને હસું ઊંઘી જતા. ચલો ગપ્પો મારું છું બાપા. તમારે જોડે સબૂત તમારે જોડે સબૂત શું છે? કઈ કંપની તારા ગપ્પો માં તો હેતર ના હેડ જ છે. આમ રોતો હેડ્યો છું. આમાં તો અટેક આવી જો તેવું થયું છે. આખા જિલ્લા ની સર્વે હું કરું છું. જમીન ની બધી કોઈ પણ વસ્તુ મને બધી ખબર હોય તો આ વસ્તુ તમે લાયક નથી. હા કોથી લાયા તમે? મારો કોઈ 100 ફૂટ નો છોકરો છે. મજાક મસ્તી કરતા ને આ રીતે ગોમમાં બધો આ રીતે બધો ગુમરાય કરી કરી એકદમ શરમ તો આવતી નહીં. ચલો ફોન કરું. હું કરો સાહેબ ફોન કરું. પોટેશન ફોન કરું. હાલ તમારે મારી ગોમમાં લોકોને હેરાન કરતો તો કોઈ કશું થવા જ નહીં. માણસ ને સબક શીખવાડી દીધો આપડે એટલે હવે કદી કોઈ પેલા એ માણસ બરોબર લાખોર તો આવવાની કોઈ આટલી વાત ના મો ના મોની વાત. આ સાહેબ છે ને આર કોઈ સાહેબ તમે આયા ને ખુલ્લા તો ના જો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. બરોબર જો હાલો મિત્રો ને કહી દો કે આ વસ્તુ થાય તો હું થાય કહી દઉં. હા કડવાબા કેજો. કડવાબા આ વસ્તુ ઘણા ગોમોમાં ઘણા લોકો આવા હોય છે તો ખોટી ખોટી અફવાઓ ફેલાઈને કે
નોટિસ ઘરે આવે અને મત ઘટાવે તો તમારે એનું વળતર પણ મળે, સરકાર વળતર આલે, વળતર મળે, ખોટી ગભરાવાની જરૂર નહીં. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી. અમારી દુબળી આવી સારે હતી, એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી.